Good morning. Good morning. આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ ની અંદર પ્રી રીડિંગ એક્ટિવિટીઝ આપેલી છે તેમાં ડ્રો એન્ડ કલર ની જે પ્રવૃત્તિ છે એ કરવાના છીએ. આના પહેલા આપણે સન દોરવાની પ્રવૃત્તિ કરી અને એની અંદર કલર કર્યો. હવે આજે એક બીજું ચિત્ર દોરવાના છીએ, બરાબર? આ ચિત્ર શેનું છે, ખ્યાલ આવે છે તમને? કોક. વેરી ગુડ. તો એને કોક કહેવાય. હવે એને કેવી રીતે આપણે દોરીશું? વેરી ગુડ. જુઓ, અહીંયા સ્મોલ લેટર્સ આપેલા છે ને, એ સ્મોલ લેટર્સને આપણે ક્રમમાં જોડવાના છે અને એ રીતે આપણું આખું ચિત્ર તૈયાર થશે અને ત્યાર પછી એમાં તમને મન ગમતા કલર કરવાના છે. તો આપણે અહીંયા શરૂઆત કરીશું, અહીંયાથી થશે, બરાબર છે? પહેલો એ, પછી ક્યાં આવશે? બી, પછી સી, પછી ડી. વેરી ગુડ. પછી ઈ, પછી ક્યાં આવશે? એફ, પછી જી, એચ, આઈ. વેરી ગુડ. જે, પછી કે, કે, એલ, એમ, એન, ઓ, બરાબર છે? પી, ક્યુ, પછી આર, પછી એસ, ટી, યુ, પછી વી, પછી ડબલ્યુ, અહીંથી અહીંયા ડબલ્યુ, પછી એક્સ, પછી વાય, અને ઝેડ. જો તો આ રીતે તમારું ચિત્ર તૈયાર થશે અને ત્યાર પછી એમાં શું કરવાનું છે? રંગ. તમને ગમતા રંગ અંદર પૂરવાના છે, બરાબર? નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈશું. રીડ, સ્પીક એન્ડ રાઇટ. અહીંયા ટી પોટનું ચિત્ર આપેલું છે અને એની અંદર 1 to 47 સુધીના અંકો લખેલા છે. તો એને આપણે ક્રમમાં જોડવાના છે અને ચિત્ર બનાવવાનું છે, બરાબર? ચાલો તો ક્યાંથી શરૂ કરીશું, બરાબર છે? તો 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, પછી 16, 17, 18, 19, 20, 21, પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29, પછી 30, બરાબર? પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, અને 40. પછી 41, 42, 43, 44, 45, 46 and 47. ટીપોટ તૈયાર થઈ ગયું, બરાબર? 1 to 47 એ આપણે જોઈન્ટ કર્યા અને આપણું ચિત્ર તૈયાર થઈ ગયું, બરાબર? તો કીટલીનું ચિત્ર તૈયાર થઈ ગયું. હવે આની અંદર એના જે અલગ અલગ પાર્ટ છે એના નામ પણ આપણે બોલીશું. લીડ, હેન્ડલ, બેઝ, સ્પાઉટ, બરાબર? અને પછી એને અહીંયા લખવાના પણ છે. આપણે અહીંયાથી જોઈને સરસ અક્ષરથી જો જે રીતે છે જે રીતે S P O U T, સ્પાઉટ, પછી લીડ L I D, પછી છે હેન્ડલ, બરાબર ને? H A N D L E, હેન્ડલ. અને છેલ્લે કયું બાકી રહ્યું? બેઝ. તો અહીંયા લખી દઈશું બેઝ, બરાબર? તો આ રીતે આપણે એને લખવાનું પણ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રવૃત્તિ છે પેજ નંબર 7 પર આપેલી.
રીડ એન્ડ સર્કલ. અહીંયા જુઓ શબ્દ આપેલા છે નીચે, અને એ શબ્દોમાંથી આપણે કયા અક્ષર પર ગોળ કરવાનું છે તે પણ આપેલું છે. અહીંયા ફર્સ્ટની અંદર જોઈશું તો કયો અક્ષર છે આ ટી. તો નીચે જે શબ્દ આપેલા છે એમાંથી ટી શોધવાનો છે અને એના પર સર્કલ કરવાનું છે, પણ એની સાથે આ શબ્દને આપણે વાંચવાના પણ છે. તો પહેલો જે છે ગેટ, ગેટ ટી, ટી પોટ, પોટ રેટ, રેટ. ચલો આમાં ટી ક્યાં ક્યાં છે મને કોણ બતાવશે? વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો એ જ રીતે જોઈ લો, આ ટી પર આપણે સર્કલ કરી દીધું. બીજા જે શબ્દ છે એની અંદરથી ટી શોધીને તમારે સર્કલ કરવાનું છે, બરાબર. ત્યાર પછી જુઓ સેકન્ડ જોઈશું, કયો અક્ષર છે આ બેટા? એસ. ચલો તો આની અંદરથી આપણે એસ શોધવાનો છે અને એના પર સર્કલ કરવાનું છે, પણ એ પહેલાં બોલીશું શબ્દ. ચાલો સોલ્ટ, સોલ્ટ, સ્પાઉટ, સ્પાઉટ, સ્ટીમ, સ્ટીમ, ટેસ્ટ, ટેસ્ટ. ચાલો હવે એમાંથી મને બતાવશો એસ ક્યાં ક્યાં છે? ગુડ, વેરી ગુડ. ચાલો તો એ જ રીતે અહીંયા એસ શોધીને એના પર સર્કલ કરીશું. ચાલો હવે થર્ડ જોઈશું, કયો અક્ષર શોધવાનો છે ઓ, અને એના પર શું કરીશું? ગોળ. ચાલો એના પહેલા બોલી દઈશું, સ્પાઉટ, સ્પાઉટ, ઓવર, ઓવર, પુઅર, પુઅર, આઉટ, આઉટ. ચાલો આમાંથી કોઈ એક જ બતાવી દો મને. વેરી ગુડ. ચાલો સરસ, ખ્યાલ આવ્યો. નીચે જોઈશું ફોર્થની અંદર કયો અક્ષર છે બેટા? એચ. ચાલો વેન, વેન, હિયર, હિયર, શોર્ટ, શોર્ટ, હિયર. ચાલો એચ બતાવો. વેરી ગુડ, ગુડ. એચ શોધીને એના પર સર્કલ કરીશું. ચાલો ત્યાર પછી ફિફ્થની અંદર જોઈશું કયો અક્ષર છે બેટા? આર. હવે આર શોધવાનો છે આપણે. ચાલો પુઅર, પુઅર, શોર્ટ, શોર્ટ, ઓવર, ઓવર, હિયર, હિયર, બરાબર છે, ગુડ. આ રીતે આર શોધવાના છે અને તમારે એના પર સર્કલ કરવાનું છે.